નમસ્કાર, હું ભરત સાધુ અને આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ એક મુહિમ બની ચૂક્યું છે જે વૈદિક સનાતન સંસ્કૃતિને જન જન સુધી, ઘર ઘર સુધી પહોંચાડીને આજની નવી પેઢીને જાગૃત કરવાની મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. હા, આ બહુ જ જરૂરી બન્યું છે એટલા માટે કે વર્તમાનમાં અમુક કથાકથિત પંથો જે સર્વોપરી બનવા નીકળી ચૂક્યા છે, જે વૈદિક નથી, જે સનાતન નથી, એવા લોકો સનાતનની સાથે ખિલવાડ કરી રહ્યા છે. સનાતને જે લોકોને મોટા કર્યા એ લોકો આજે સનાતનની પીઠમાં ખંજર ભૂકી રહ્યા છે. હા, વેદો અખિલો ધર્મ, વેદ પ્રમાણિત, વેદ પ્રતિપાદિત એ જ સંપ્રદાય કે એ જ ધર્મ કહેવાય છે. અને અનાદિ ભગવાન શિવ, ભગવાન રામ, ભગવાન શ્રી કૃષ્ણ, એમની ઉપર કોઈને બેસાડવાની કોશિશ કરનારા આ કથિત પંથોને રોકવા બહુ જરૂરી બન્યા છે. અને જ્યારે જ્યારે સનાતન પર આવું અતિક્રમણ, આવા આક્રમણો થતા હોય ત્યારે આ દેશની, એ સનાતનની મુખ્ય ધારાના સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરો જગદગુરુએ નીકળવું પડતું હોય છે. પણ વર્તમાનમાં કોણ જાણે કેમ આ સનાતનના એ મઠાધીશ્વરો કે પીઠાધીશ્વરો મૌન ધારણ કરીને તમાશો જોઈ રહ્યા છે. સનાતનને સૌથી મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. નવી પેઢીમાં ભ્રામકતા ફેલાવવામાં આવી રહી છે. નવી પેઢીને ખોટી દિશા આપવામાં આવી રહી છે, અને એ પણ અમુક સ્વામીઓથી નહીં પણ એક આખા કથાકથિત પંથના માધ્યમથી, તેમના પુસ્તકોમાં, તેમની સભાઓમાં સનાતનની વિમુખ કામ થઈ રહ્યું છે. ત્યારે જાગી સનાતન રક્ષણ માટે સૌ કોઈએ નીકળવું પડશે. સનાતન એ સનાતન સત્ય છે, એને કોઈ મિટાવી નથી શકવાનું. પણ વર્તમાનમાં ક્ષણિક આવા પંથો નવી પેઢીના બાળકોને ભટકાવી દેતા હોય છે, અને એ ભટકેલા બાળકોને ફરી વખત સનાતનની મુખ્ય ધારામાં લાવવા ખૂબ જ જરૂરી હોય ત્યારે તમામની ફરજ બને છે, તમામનું કર્તવ્ય બને છે. અને સનાતની પરંપરાના એ કથાકારો નિત્ય કથા કરે છે, તો આપ કથા પરથી સનાતન માટે થઈને ક્યારે બોલશો? સનાતન પર થતા પ્રહારોને રોકવા માટે થઈને ક્યારે બોલશો? વર્તમાનમાં જરૂર છે ત્યારે બોલવું ખૂબ જ જરૂરી છે. સનાતન પરંપરાએ તમને રોટલો આપ્યો છે, ને એ રોટલો તમારા હાથમાંથી કોઈ સીનવી લેવાની કોશિશ કરી રહ્યું છે, છતાં તમે મૌન બનીને તમાશો જોઈ રહ્યા છો. હરેક સનાતનીની આ ફરજ છે કે સનાતન ધર્મનું રક્ષણ કરવું. ધર્મ રક્ષેતી રક્ષેતી રક્ષ, ધર્મને તમે બચાવશો તો ધર્મ તમને બચાવશે. અને જે સનાતન ધર્મનો તમે ભગવો ધારણ કર્યો હોય કે જે સનાતન ધર્મએ તમને વ્યાસપીઠ આપી હોય, સાધુ સંત મહંત મહામંડલેશ્વર, આ પદ તમને શા માટે મળ્યા છે? પદ પૈસા ને પ્રતિષ્ઠા માટે નહીં, પદ પૈસા ને પ્રતિષ્ઠાની હોડમાં તમે સનાતન માટે મૌન બની ગયા છો. ફક્ત મહામંડલેશ્વરનું એટલું જ કર્તવ્ય છે કે એમને ધર્મસભામાં બોલાવવામાં આવે, ધર્મસભાની ગાદી ઉપર જ્યારે આવે ત્યારે તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવે, ને ભેટ પૂજા કવર મળી જાય એટલે તમારું કર્તવ્ય પૂરું થઈ જાય છે? સનાતન ધર્મનું રક્ષણ કરવું એ તમારું પ્રથમ કર્તવ્ય છે. આ રક્ષણ કરવા માટે થઈને તમે ક્યારે જાગશો, ક્યારે બોલશો? જગતને જ્યારે જરૂર હોય ત્યારે સાધુ આગળ આવતો હોય છે. એટલે જ કહ્યું છે કે સંત ન હોતે ઈ સંસાર મે તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી બો લહેરો છે ઠારત ઠામો ઠામ. વર્તમાનમાં જગત સળગી રહ્યું છે, વર્ગ વિગ્રહમાં ભટકી રહ્યું છે, ને આને ભટકાવવાની કોશિશ કથાકથિત પંથો કરી રહ્યા છે, અને તમે મૌન બનીને તમાશો જોઈ રહ્યા છો. રામદળ તમને અપીલ કરી રહ્યું છે કે આવો,
सनातन सत्य जगत ने बतावा माटे थी ने सनातन ने उजागर करवा माटे थी ने निकलू, नहीं तो आ जगत तमने माफ नहीं करे। તેમ બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાંક હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે। હું કેવા કીધું ખબર ને? હા બસ, ભગવાનની આગળ શિવ બ્રહ્માજી કેવા કીધા, સડતાળાના રાંકા અને ટેટીની એવા એવા ગરીબ કીધા એ। એને તો ભક્ત કીધા, હું શું કહું છું કે જો સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે ને તો શિવ બ્રહ્માજી ભગત કહેવાય, કે ભગત ન કહેવાય, મહાપુરુષ પડકા મળે, એ ભજન કરે તો ભગત કહો। હા, શિવ બ્રહ્માજી દેવતા તો સરતા રાખા જેવા છે। મહાપુરુષ સ્વામી શું કીધું ખબર? સ્વામી એમ કહેતા, એમ બોલ્યા, એ જો ભજન કરે ને તો ભગત કહો, ને ભગતમાંથી ઉપન કરી નાખવાનું। તેમ બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાંક હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે। તેમ બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાંક હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે। શાસ્ત્રનો અભિપ્રાય છે, સડતાળાના રાંક હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે। તેમાં બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાંક હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે। પુસ્તકો વાંચે છે, આ પુસ્તકો ક્યાં છે? આ ગોતો પુસ્તકો, આ ટકાઉના, આ નીચના પુસ્તકો ગોતો હવે આ લોકો આ વિદેશમાં લઈ ગઈ છે પુસ્તકો ભણાવવા। વિદેશના લોકોને એમ કે છે કે ભગવાનથી પણ અમારા સ્વામી મોટા છીએ, તમારી રીતે ભલી થાય, તમને હવે હવે તમારો સમય આવી ગયો, પૂરો થઈ ગયો છે, ટકલાવો, હવે હવે તમને ગોતી ગોતીને તમને પુસ્તકો ગોતી ગોતીને હવે તમે મૂકવાના તો છે જ નહીં કોઈ હદ, હવે ગમે થઈ જાય, હવે આર પાર જ સમજી લેજો, તમારા જે ષડયંત્રો છે ને ટકાઉ મૂકવાના નથી, તમારા ષડયંત્ર અમને ખ્યાલ છે, તમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છો ને બધી ખ્યાલ છે અમને, હા તમને એમ કે ખ્યાલ નથી કારણ તમે શું કરવા માગો છો, સમજા? હવે તો ગયા તમે સમજી લો, હવે તો કંઈ તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી, હવે તો અરે ભાઈ અમારું તો કંઈ ઇજ્જત નથી, અમને કંઈ ફરક નથી પડી બી જવાનું, તો ગમે કરી લો તમે, સમજા? અમારે તમે વિડીયા વાયરલ કરો કે અમારા અમારા વિડીયા નાખો કે ગમે તે કમેન્ટો ખરાબ કરાવો કરાવો, અમને અમને કાંઈ ફરક નથી પડી જવાનો, સમજા? અમે તો અખાડા નાના ગબાવા જ છીએ, સમજા? અખાડામાં આવજે જૂનાગઢના મેળામાં જોવાયો તો અમને, સમજો? એટલે અમને કંઈ ફરક નથી પડી જવાના, તારા તમારા ટકલાવના તમારા સ્વામીના જેટલા માણસોનું અમારે મોકલવાની ફેસબુકમાં મોકલી દીજો, અમારા એકાઉન્ટ ભલે બ્લોક બ્લોક થઈ ગયા, અમારા પાસે ઘણા માણસો છે, ઘણા અમારા માણસો છે, ઘણા ઘણા સનાતનીઓ છે જે જેને દેવી દેવતાના આપમાં જે તકલીફ પડી છે, સમજા? એટલે તમે તમારે તમારી રીતે લડો, અમે અમારી રીતે લડીએ છીએ, પણ મૂકવાના તો છે જ નહીં, તમને બધાને બરાબરની મીઠાઈઓ પ્રસાદી જલેબીઓ હાટાને બધું દેવાનું જ છે, પંદરી પાક તમને મૂકવાના તો છે ને, જેટલા હાથમાં એવાના આ જે આટલા વિડીયો હાથમાં બધા ગયા, સમજી લેજો મૂકવાના। હમ હમારે ધર્મ કો ન્યાય લે રહે હૈ, અબ જબ હા જહાં પર કોઈ પોલિટિકલ બાત હોગી તો સબ ધર્મ કો લેકર બાત કરતે હૈ, વહાં પર ધર્મ પહેલે આ જાતા હૈ, કહીં પર ભી અગર અલગ અલગ સ્ટેટમેન્ટ દેને હૈ, કહીં પર મતલબ ભીતર ભીતર કોમવાદ ફેલાના હૈ તો આપકા ધર્મ તુરંત પહેલે આ જાતા હૈ, તો અબ अब जब ये टिप्पणी करने की बात है, ये विधर्मी नहीं तो इनको क्या कहेंगे, इन्होंने भी तो हमारे देवी देवताओं के ऊपर टिप्पणी की है, अभी 200 साल से जो आया है वो हमारे आदि अनादि सत्य सनातन धर्म को वो नीचा दिखाने के लिए, अपने आप को बड़ा दिखाने के लिए ऐसा कुछ भी बोलते हैं, और ये तो वीडियो बाहर आए हैं, जब वीडियो बाहर नहीं आते तो जब अंदर अंदर की सफाई चलती है
तब ये ऐसे ही सबके ब्रेन वॉश करते हैं, तो इसके ऊपर कड़क से कड़क कार्यवाही होनी चाहिए। और हमारे धर्म गुरु, हमारे जो जो भी बड़े बड़े पीठाधीश्वर है, महामंडलेश्वर है, आचार्य है, उन सबसे हम विनंती करते हैं कि अब आपको आगे आने का समय है, आप लोग आगे आइए। जब हम हमारा गृहस्थ समाज इतना चिंतित है तो आप भी थोड़ा आगे आइए। और मैं महामंडलेश्वर हूँ, मैं मंडलेश्वर हूँ, मैं इसके अध्यक्ष स्थान में काम ना करूँ, मैं उसमें ये ना करूँ, ये सब आपसे हाथ जोड़कर विनती है कि आप ये सब छोड़ दीजिए और हमारे सत्य सनातन धर्म के प्रचार प्रसार के लिए थोड़ी थोड़ी टीम बनाकर आप भी बाहर निकलिए। जैसे उन लोगों ने अभी नया नया है तो इतना प्रचार प्रसार कर रहे हैं, अपने खुद के देवी देवताओं के ऊपर झूठी झूठी टिप्पणी करके हनुमान जी के नाम से, तो वो सब सारंगपुर में सब हनुमान जी को क्यों बिठाया है जब वो भगवान नहीं है। तो मैं इसके ऊपर सख्त से सख्त कार्यवाही, और इनके ऊपर मैं बोलती हूँ कि जो जो ऐसी टिप्पणी जिस जिसने की है उसके सबके ऊपर, अब तो सबके ऊपर हर कहीं पर भी FIR दर्ज हो, और हम हमारे सत्य सनातन धर्म के लिए न्याय प्रिय न्याय लड़ेंगे, और हमको न्याय में न्याय मिलना ही चाहिए। हमको बस लड़ना है अब इस बात की हमको पुष्टिकरण करनी है कि कौन बड़ा है कौन, अब हमको नहीं करनी थी लेकिन अब करनी ही है कि सत्य सनातन का क्या है, वैदिक धर्म क्या है और स्वामीनारायण धर्म क्या है। ये सबके लिए आमने सामने हमारे धर्म गुरुओं को, हमारे महामंडलेश्वरों को और हमारे अखाड़ाओं को और उन लोगों को आमने सामने बिठाया जाए और इसका पुष्टिकरण किया जाए, ताकि जो आज की प्रजा ये मति भ्रम हो रही है उनको भी पता चले। भले स्वामीनारायण उनको रहना है तो ये सब अपना अपना चलाते रहे, लेकिन हमारा सत्य सनातन धर्म आदि अनादि सदंतर एक सत्य है, सत्य था सत्य रहेगा, और आइंदा कोई भी ऐसी टिप्पणी करेगा तो उसके ऊपर अभी भी बहुत ही कड़क कार्यवाही होनी चाहिए। मेरी सबसे विनम्र विनंती है कि सब इसमें आगे आए और सब अपना न्याय रखे, पक्ष रखे, और न्याय अपना हम अपना अधिकार के लिए हम लड़ेंगे और हम अपना न्याय लेंगे। Audio Jungle.